નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદના ધોળકા મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા. અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ મોતીભાઈ ડામોર અને વચેટિયા જગદીશભાઈ જેઠાભાઈ પરમારને 25 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપ્યા છે, જેમાં મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખ જપ્ત કરી લેવામાં આવ્યા છે. બનાવની વિગત જોઈએ. એન્ટોળા કામની ફરિયાદની જમીન મોજે બદરખાની સીમમાં આવેલ જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂત કરેલ જે ફરી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી દ્વારકા ખાતે આપેલ, જે આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલ છે કે ફરી ખેડૂત તરીકે કાયમ કરવા રૂપિયા 25 લાખની માંગણી કરેલ. આ રકમ ફરિયાદી શ્રી આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા આ કામના બંને આરોપીએ એકબીજાના મેરા પીપણામાં રૂપિયા 25 લાખના લાંચના નાણાં સ્વીકારી પકડાઈ ગયા હતા. આ ટ્રેપ કહેવાય વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર ફિલ્ડ 2 એસીબી અમદાવાદ તથા એસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી, જેનું સુપરવિઝન જેવી પઢેરિયા મદદનીશ નિયામક એસીબી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. વિશાલ રાજપૂત, ZSTV, દ્વારકા.